સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વર્તાઈ રહેલી મંદીને કારણે હવે સાંસદો સહિત અધિકારીઓની ટીમ બેરોજગારો અને કામદારો વચ્ચે જઈ તેમની સાથે ખાસ મુલાકાત કરશે. આ ઝુંબેશમાં 10 મહિલા સાંસદો અને 5 અધિકારીઓની ટીમ આ દિશામાં ચર્ચા વિચારણા કરશે. મહત્વનું છે કે છેલ્લા 17 મહિનામાં જીએસટીને કારણે 2 લાખથી વધુ લોકો બેરોજગાર થયા છે. તેથી મિલના કામ કરતી મહિલાઓ વચ્ચે જઈ આ ડેલિગેશન તેમના મત જાણવાના પ્રયાસો કરશે અને કેન્દ્ર સરકારે નાગરિકોના મંતવ્યો આ વર્તમાન પરિસ્થિતિને લઈને જણાવશે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા આનંદ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આનંદ, ટેક્સટાઇલમાં જે મંદીની અસર પડી છે તેને લઈને હવે સાંસદો અને મહિલા સાંસદો પણ આ અભિયાનમાં જોડાશે, તે લોકો સાથે પહોંચશે અને તે લોકો સાથે વાતચીત કરશે. શું વિગતો બાબતને લઈને પ્રાપ્ત થઈ રહી છે? સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં જ્યારથી પણ દેશની અંદર જીએસટી લાગુ કરવામાં આવે છે ત્યારથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સુરતના ઉદ્યોગની જો વાત કરવામાં આવે તો જીએસટી જ્યારથી લાગુ થયો છે છેલ્લા 17 મહિનાથી, ત્યારથી 2 લાખ જેટલી મહિલાઓ બેરોજગાર બની છે, એમની રોજગારી છીનવાઈ ગઈ છે. તેને લઈને હાલ મહિલા સાંસદોનું એક ડેલિગેશન સુરત ખાતે આવી રહ્યું છે અને એ પહેલાં રોજગારી મહિલાઓને અને ત્યારબાદ બેરોજગાર મહિલાઓને મળશે અને મહિલાઓને મળ્યા બાદ તેમનો મત જાણવા પ્રયાસ કરશે. મહિલાઓને મળ્યા બાદ તેમનો મત જાણ્યા બાદ તેઓ અંગેની રજૂઆત ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની અંદર કરશે. ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના 5 અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે. આપણી સાથે કેટલીક મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે મહિલાઓને જ્યારે મહિલા સાંસદોનું ડેલિગેશન આપને મળવા આવી રહ્યું છે, શું લાગે છે મહિલાઓ બેરોજગાર બની રહી છે તેને લઈને? મહિલાઓ બેરોજગાર બની રહી તો એ તો બહુ ખરાબ કહેવાય છે, પણ અહીંયા રોજગારી મળી રહી છે એના માટે બધી બેરોજગાર લેડીઝનું સારું છે. શું કહેશો સાંસદોને કે મહિલાઓ જ્યારે બેરોજગાર બની રહી છે ત્યારે? કે સાંસદોને એ જ કહેવા માંગુ છું કે મહિલાઓને બેરોજગાર નહીં થવા દો, ગમે ત્યાં કામ ધંધો મળી રહે, બસ એ જ કહેવું છે. હજી ચોક્કસપણે કે સાંસદોને રજૂઆત કરવામાં આવશે. આપણી સાથે અન્ય એક પણ મહિલા છે. મહિલાઓનું સાંસદ ડેલિગેશન આપને મળવા આવી રહ્યું છે, કેવું લાગી રહ્યું? સારું લાગે છે. શું કહેશો મહિલાઓ આજે બેરોજગાર બની રહી છે તેને? મહિલાઓને બેરોજગાર થતી અટકાવવા માટે કઈ રીતના પ્રયાસ થવા જોઈએ, શું લાગે છે? મહિલાઓને બેરોજગાર અટકાવવા માટે, મહિલાઓ માટે સરસ સુવિધાઓ કરવા માટે, બેરોજગાર અટકાવવા માટે. હજી ચોક્કસપણે મહિલાઓનો મત પણ એવો છે કે જે પ્રમાણે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરી રહી હોય છે તે છતાં પણ મહિલાઓ આજે જ્યારે બેરોજગાર બની રહી છે ત્યારે સરકારે ક્યાંક ને ક્યાંક આ મુદ્દે વિચારવું રહ્યું અને સરકારે વિચાર્યા બાદ જ્યારે આજે મહિલાઓનું ડેલિગેશન અહીંયા આવી રહ્યું છે, સાંસદોનું ડેલિગેશન આવી રહ્યું છે, ત્યારે મહિલાઓની બેરોજગારી અટકે એ બહુ જરૂરી છે. જી દીક્ષિતા, બિલકુલ આભાર આનંદ. સમગ્ર વિગત